હાય મિત્રો, કેમ છો? મજામાં. આજે આપણે વેજીટેબલ ઘૂઘરા બનાવીશું. મેં કોબીજ લીધી છે, ગાજર લીધું છે, આદું લીધું છે, લસણ લીધું છે, લીલા મરચાં લીધા છે, કેપ્સિકમ લીધા છે, આવું બધું સમારી લીધું છે મિક્સમાં નાનું નાનું. થોડાક મકાઈના દાણા છે, લીલી મકાઈના. બનાવવાની રીત ચાલુ કરો. સૌથી પહેલાં તેલ મૂક્યું છે, મકાઈના દાણા નાખી, બધા વેજીટેબલ નાખી. સરસ પાણીનો ભાગ ભરવા દેજો આપણે આના અંદર. બહુ સરસ ટેસ્ટ કરી લેશું. પાણીનો ભાગ ભરી દેવા દેશો આના અંદર. પાણી ભાગ ભરે છે, મસાલા કરી લેશું. મીઠું નાખીશું, હળદર નાખીશું, લાલ મરચું નાખીશું. લાલ મરચું ઓછું નાખીશું આપણે. મેં પહેલાં લીલા મરચાં તીખા નાખ્યા છે. વેજીટેબલ બધા સરસ સુકાઈ સુકાઈ ગયા છે. સૂકો ધાણાનો પાવડર નાખીશું, મિક્સ કરી લેશું. મસાલો તૈયાર થઈ ગયો છે, ટ્રાન્સફર કરી લેશું. ટ્રાન્સફર કરી લીધો છે, ઠંડો પડવા દેશું. એટલા પૂરી બોટ જોઈ શકો છો. મેં મેંદા, લોટ, તલ, મીઠું અને તેલ નાખી, કાળા તલ નાખીને બાંધી લીધો છે. હવે પૂરી વણી શું માપ આવે એના માટે મેં આવી રીતે પૂરી રોટી મોટી વણીને કટ કરી લીધી છે. જોઈ શકો છો પૂરી ઉપર મેં આવી રીતે રાખી દીધું છે. હવે આવી રીતે કરશું, આમ આંગળીની મદદથી પહેલાં દબાવી દેશું. અને પછી ડિઝાઇન પાડવા માટે આપણે આવી રીતે ચમચીથી દબાવશું. અને ઘૂઘરા તૈયાર થઈ ગયા છે. ફરે તરેશું. હવે ઘૂઘરા ભરીને તૈયાર કરી રાખવાનું. કોઈ મહેમાન આવે તો ફટાફટ તરાઈ જાય, તરી તરતે વાર ના લાગે. એટલે આપણે પહેલાંથી આવી રીતે તૈયારી કરી મૂકવાની. કોઈ મહેમાન આવવાનું હોય તો તૈયારી કરીને ફ્રીજમાં મૂકી દેવાના. જ્યારે મહેમાન આવે ત્યારે તરી દેવાનું. તેલ આવી ગયું છે, આપણે ઘૂઘરા મૂકીશું અંદર. તમે જોઈ શકો છો બહુ સરસ મજા અંદર આવે છે. એકદમ પિંક કલર થવા દેશું આપણે. આને ખરેખર બહુ સરસ લાગે છે. મિત્રો, તમારા ઘરે બનાવજો, નાના મોટા બધાને ભાવશે. મિત્રો, તમે જોઈ શકો છો બહુ જ ફાઇન કલર આવી ગયો છે. હવે આપણે આને બહાર કાઢી દઈશું, ગાર્નિશિંગ કરીશું. મિત્રો, તમે જોઈ શકો છો બહુ સરસ મજાના આપણા વેજીટેબલ ઘૂઘરા તૈયાર થઈ ગયા છે. તમારા ઘરે જરૂરથી બનાવજો. મિત્રો, તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે મિત્રો, બાય બાય.